नमस्कार, संस्कार भारती विद्यालय અને એસબીવી મંચ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે જગદીશ ઇટાલિયા નિર્મિત, તૃપ્તિ ઉપાધ્યાય લિખિત, દિગ્દર્શિત નાટક એક મુલાકાત મહાત્મા સાથે. ગાંધીજીની મોહનથી મહાત્મા બનવાની વાત, એક મુલાકાત મહાત્મા સાથે. કદાચ
ફરી એકવાર તમારા આદર્શ કે દીવા દાંડીની જરૂર છે. ચિંતા લોકો મનાનો સરે એમ નથી કહેતો, પણ મારા સિદ્ધાંતોનું પાલન કરે એ જ છું. અને આમ પણ વ્યક્તિ અનુભવથી શીખે છે, જેમ હું શીખ્યો. એટલે ઘટનાઓની ઘટમાળથી ઘડાયેલ ગાંધીના માત્ર લખાય કે વાચેલ વ્યક્તિત્વથી જ લોકો પરિચિત છે, ખરું ને? પણ બાપુ, મને તો કહો, તમારા જીવનમાં બનેલી એવી ઘટના જે તમારા માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયેલ હોય. જીવનની પ્રત્યેક ક્ષણ વ્યક્તિ માટે પરિવર્તન છે, એક નવો વળાંક છે. પણ કેટલીક એવી ઘટનાઓ ખરી જે મારા જીવનમાં મહત્વપૂર્ણ સાબિત થાય. કહો ને બાપુ, કઈ ઘટના? આજે જીવનની અવિસ્મરણીય ક્ષણ છે, બાપુના શબ્દોમાં મહાત્માને સાંભળીશ. આમ તો ઘણી બધી વાત છે જેણે મારા વ્યક્તિત્વ પર પ્રભાવ પાડ્યો, જાતે હું સત્ય, અહિંસા, ચોરી ના કરવી, ન્યાયપ્રિય બનવું, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, હવે ઘણું બધું છે. તું જાણે છે, મને અંધારાથી ખૂબ જ ડર લાગતો. એક રાત્રિ વાત, ઘરમાં કોઈ દેખાતું ન હતું અને અંધારું પણ ગમતું હતું. મારે બીજા ઊંડામાં જવું. કેટલું અંધારું છે આજે, અંદર ભૂત પણ હશે, કઈ નહીં જઈ શકું. ફરી વાત ના કરું છું, ના, મને નહીં લાગતું મારાથી અંદર જવાય. અને જો હું અંદર જઈશ અને ભૂત મને કાઢી જશે તો? ક્યાં મારા ડાઈમાં આવ્યા? ડાઈમાં એમનું નામ રંભા હતું ને. અરે મોહન દીકરા, શું થયું? મોહનદાસ કે ગાંધી એટર્ની ઓફ લો પ્રિટોરિયા જઈ રહ્યો છે એક
બાર નિગમના કેસ માટે કઈ સાંભળવું નથી. જુઓ તમે અહીં નહીં બેસી શકો. કાળા લોકો ફર્સ્ટ ક્લાસમાં નહીં થર્ડ ક્લાસમાં બેસે છે, અને જો તમે નહીં માનો તો મારે પણ ચપડી કરવી પડશે. એ કરી શકો છો, પણ હું મારી મરજીથી કે તમારા કહેવાથી પણ અહીં જાઉં. એ અધિકારીએ મને હાથ પકડીને એની પાછળ ઘુમાવ્યો. મારો સામાન પણ ફેંકી દીધો. હું ત્યાં મારા મનમાં અપમાનના ઊંચા તોફાને ચડ્યા હતા. માતાના દરબારમાં માણસની નહીં પશુની જ તો બલિ અપાય છે. અને હા બાપુ,
વર્ષો થી આપણો આ તો રિવાજ છે, પરંતુ પશુ કરતા માણસ વધુ ઊંચા છે, વધુ તેજસ્વી ગણાય, બરાબર ને? તો જો માણસ થી બલિ અપાય તો માતાજી જલ્દી ખુશ થઈ જાય. શું ફરક પડે માણસ નું કે પશુ નું? મીરા જેટલી બકરી ને થશે એટલી જ માણસ ને થશે. અને હા, હું તો કઉ છું આપણા માંથી જ કોઈ ની બલિ ચડાવો. થોડી ક્ષણ માટે જાણે સ્મશાન પર શાંતિ આવી. કોઈ કઈ બોલતું જ ના હતું. નિરાકરણ નથી, પરંતુ જીવ માત્ર પર દયા અને પ્રેમ રાખો, તે જ સાચી પ્રભુ પ્રાર્થના. જીવ માત્ર માં શિવ છે, તો શું શિવ ની હત્યા કરશો? અને ક્યાં સુધી આવી અંધશ્રદ્ધામાં ઘેરાયેલા રહેશો? પરિસ્થિતિ નું નિરાકરણ પરિશ્રમ જ છે. બાપુ, હવેથી વચન રહ્યું, બલિ ક્યારે નહીં. સદા રહેશે રામ પર, પરંતુ અંધશ્રદ્ધા ક્યારેય નહીં. તો ચાલો જગ્યા ત્યાંથી સવાર. હા બાપુ, આમ પણ પ્રાર્થના સભા માટે મોડું થાય છે, તો જઈએ હવે. હું તો તને ક્યારમાં કહેતો હતો, પણ તું જ યાદ નથી રાખતી. તો જઈએ હવે. બાપુ પ્રણામ. અરે તું અહીં શું કરે છે? ઈશ્વરે બધાને સમાન બનાવ્યા છે, ઊંચ નીચ જેવું કશું જ નથી હોતું. અને જો આપણે જ રંગભેદ અને જાતિભેદમાં માનીશું તો આપણાને અંગ્રેજો વચ્ચે શું ભેદ? આપણે આપણી આપણા ઘરની ગંદકી સાફ કરીએ છીએ, પરંતુ જે સમાજની ગંદકી સાફ કરે ને એ તો સૌથી મોટી વ્યક્તિ કહેવાય. સ્વચ્છતા વ્યક્તિમાં નહીં પણ વ્યક્તિત્વમાં હોવી જરૂરી છે. ગંદકી મન, વિચાર, વાણી કે વર્તન ગમે તેમ સાફ કરવી જરૂરી છે. અને હા, આજથી આ શુદ્ર જ્ઞાતિનો નહીં પરંતુ હરિજન કહેવાશે. હરિજન? શું વિચારો છો? બાપુએ જે ફરી એક વાર જીવનનો નવો સાર સમજાવ્યો. તો ચાલ ભાઈ, આજથી તું પણ અમારી સાથે પ્રાર્થના સભામાં બેસજે. તો જઈએ હવે પ્રાર્થના સભામાં. લોકોની આંખ પર રંગભેદ અને જાતિભેદની કાચી ઉતારવી જરૂરી હતી. એટલે દરેક જાતિના લોકો પ્રાર્થના સભામાં એક સાથે બેસતા? સમયના
કોઈ પણ ભારતીય વેપારી મીઠાનો વેપાર ના કરી શકે. અગર લેવું કે વેચવું ઉપર થી અંગ્રેજ સરકારે નાખેલા કરના ભાર નીચે પ્રત્યેક ભારતીય વધુ ને વધુ લાચાર અને નિર્બળ બની ગયો હતો. પણ મીઠું તો સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી ગણાય એના પર કર એટલે તમે કુદરતી મીઠાનો ઉપયોગનો માર્ગ બતાવ્યો એમ ને. બાપુ પછી તો મહેરામણ કેટલાય ગામ કેટલાય લોકો કેટલાય દિવસ અને કેટલીય રાત ઘણા બધા અનુભવ. ઓબામાના સમય એટલો પ્રિય સરકાર અને અને દેશ માટે કંઈક કરી છૂટવાની ચાહ ચારે તરફ બસ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. મીઠું ભારતની ભૂમિ ઉત્પન્ન કર્યું છે. ત્યાં ફરી એકવાર ગાંધી જન્મ લેશે.